દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ લોકોને આર્થિક સંકટમાં મૂકી દીધા છે મોંઘવારીના માર પછી તેલના અછત સર્જાય અને રાજકોટમાં સતત ભાવ વધારો યથાવત રહ્યો ફરી સિંગ તેલ અને કપાસા તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે રાજકોટમાં સિંગતેલના ડબ્બામાં દસ રૂપિયાનો વધારો થઈ ગયો છે જેને લઈને સિંગતેલનો ડબ્બો હવે વિક્રમી સત્યાવીસો રૂપિયા પર પહોંચી ચૂક્યો છે તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ પણ છવ્વીસો પચાસ રૂપિયા બોલાઈ રહ્યો છે છેલ્લા બાર દિવસમાં તેલના ભાવમાં એકસો પચીસ રૂપિયાનો વધારો થયો જેને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને ડીઝલના ભાવની સાથે સાથે ખાદ્ય તેલના ભાવમાં પણ દિવસે ને દિવસે વધારો થયો છે સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે અને ડબ્બાનો ભાવ અત્યારે સત્તાવીસસો રૂપિયા સુધી પહોંચી ગયો છે મારી સાથે ખાદ્ય તેલના વેપારી ભાવેશભાઈ છે તેની સાથે વાત કહીશું ભાવેશભાઈ સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો શું મુખ્ય કારણ કે કેટલો ભાવ પહોંચ્યો છે સિંગતેલના ભાવ આમ આપણે જોવા જઈએ તો છેલ્લા થોડા સમયથી ઘણા બધા દબાયેલા હતા પામોલીન અને સોયાબીન તેલનો ભાવ વધારો અસહ્ય થતા થયો હોવા છતાં સિંકતેલના ભાવ સ્ટેબલ પરિસ્થિતિમાં હતા અને એક સમય તો એવું થઈ ગયું હતું કે પામોલીન તેલના ભાવે અથવા તો એના ઓછા ભાવે આપણને સિંકતેલ મળી રહ્યું હતું કારણ કે સિંકતેલમાં અત્યારે અવેલેબિલિટી અને ભાવની પેરેટી બંને હતા પણ અત્યારની પરિસ્થિતિ જોતા માર્કેટિંગ યાર્ડ મગફળીની આવક સદંતર બંધ છે માર્કેટિંગ યાર્ડ બંધ હોવાને કારણે આ ઉપરાંત મગફળીના ભાવ ગામડાની અંદર ખૂબ ઊંચા થઈ ગયા છે મગફળીની આવકો સાવ કપાઈ ગઈ છે અને મગફળીના ભાવ ખૂબ ઊંચા થવાથી અત્યારે સિંગતેલની અંદર જરા પણ તેલમાં મેન્યુફેક્ચરિંગમાં પેરેટી નથી અત્યારે મગફળીના ભાવમાં ખરીદી કરીએ એટલે ખાદ્ય તેલની પેરેટી અત્યારે સોળસો રૂપિયા લૂઝની ઉપર પડતી રહી છે છતાં અત્યારે પંદરસો ને પંચોતેર રૂપિયા લૂઝ ભાવ ચાલી રહ્યો છે એટલે આગામી સમયમાં હજી પણ સિંગતલની અંદર વીસથી ત્રીસ રૂપિયાનો ભાવ વધારો આવે એવી સો ટકા શક્યતાઓ કહી શકાય ખરા અત્યારે કેટલો ભાવ છે અને હજુ કેટલો થઈ શકે છે સિંગલનો ભાવ અત્યારે છવીસો રૂપિયાથી લઈને સત્યાવીસો રૂપિયા પ્રમાણે બ્રાન્ડ પ્રમાણે અલગ અલગ ભાવ અત્યારે મળી રહ્યો છે અને આગામી સમયમાં હજી સત્યાવીસો અને પચાસ રૂપિયા સુધી સિંગતલનો ભાવ તાત્કાલિક જઈ શકે એવી શક્યતાઓ છે ભાવેશભાઈ સિંગતેલ તેલની સાથે સાથે અન્ય ખાદ્ય તેલ છે કપાસિયા હોય સોયાબીન હોય પામોલીન હોય તેની શું સ્થિતિ છે અત્યારે પામોલીન તેલ અને સોયાબીન તેલના ભાવ દિવસે દિવસે ઘટી રહ્યા છે પામોલીન તેલ જે એક સમયે સાડી પચીસોથી છવ્વીસો રૂપિયામાં મળી રહ્યું હતું એ પામોલીન તેલનો ડબ્બો અત્યારે ત્રેવીસો સિત્તેર રૂપિયાથી લઈને ત્રેવીસો નેવું રૂપિયા સુધી જૂના ડબ્બામાં મળી રહ્યું છે એટલે પામોલીન તેલમાં દોઢસોથી બસો રૂપિયાનો ભાવ ઘટાડો આવેલો છે આવી રીતે સોયાબીનમાં પણ સોથી દોઢસો રૂપિયાનો ભાવ ઘટાડો આવેલો છે પણ આપણા દેશી તેલ જેમ કે સિંગ તેલ અને કપાસિયા તેલમાં માલની અતિશય અછત છે કપાસિયા તેલમાં પણ કપાસિયાની મળતર પ્રમાણમાં સાવ ઓછી છે અને મગફળીમાં પણ સેમ પરિસ્થિતિ હોવાને કારણે દેશી તેલની અંદર અત્યારના સમયમાં ભાવ ઘટાડો આવી શકે એવી તાત્કાલિક શક્યતા પ્રમાણમાં ઓછી છે પણ હા એવું હું ચોક્કસ કહીશ કે જો ફોરેનમાં ભાવ ઘટાડો આવે અને વિદેશી તેલોના ભાવ આપણે ત્યાં ઘટે તો અહીંયા તેજી અટકી શકે એવી શક્યતાઓ ખરી ભાઈ આંતરરાષ્ટ્રીય માર્કેટ કારણ કે જે યુદ્ધ છે તેની અસરને કારણે ખાદ્ય તેલના ભાવ ખૂબ જ ઊંચા ગયા હતા અત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટની શું સ્થિતિ છે આંતરરાષ્ટ્રીય માર્કેટની પરિસ્થિતિ જોઈએ તો યુક્રેન અને રશિયાના યુદ્ધને અત્યારે ચોત્રીસથી થી પાંત્રીસ દિવસ થઈ ગયા છે એ લોકો વચ્ચે જો સમાધાનની ભૂમિકા સર્જાય તો ખાદ્ય તેલના ભાવ ચોક્કસપણે આ ભાવથી બસોથી થી ત્રણસો રૂપિયાનો ભાવ ઘટાડો આવી શકે એવી ચોક્કસ શક્યતાઓ છે સ્પષ્ટપણે તો આ છે ખાદ્ય તેલના વેપારી ભાવેશભાઈ પોપટ કે જેવો કહી રહ્યા છે કે અત્યારે કપાસિયા અને સિંગતેલ છે એટલે મગફળી અને કપાસિયાની ખૂબ જ અછત હોવાને કારણે દેશી તેલના ભાવ છે તેમાં વધારો થઈ શકે છે સિંગતેલ ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે જો કે આંતરરાષ્ટ્રીય માર્કેટની જે પ્રકારે મુવમેન્ટ છે તેના કારણે પામોલીન અને સોયાબીન તેલના ભાવમાં થોડો ઘટાડો થયો છે અને હવે જો યુદ્ધ વિરામ થાય તો આમાં હજુ પણ ઘટાડો આવે તેવી શક્યતા છે જોકે જે ગુજરાતની માર્કેટ છે જરૂરથી દેશી તેલ છે તેમાં આ ભાવ વધારો હજુ પણ થઈ શકે છે કેમેરા પર્સન હેમાંશુ મોકો સાથે મોહિત ભટ્ટ ટીવી નાઇન રાજ્ય